યુદ્ધ થયું છે, યુદ્ધ એટલે મહાભારત. આપણા ઘરમાં કાંઈ માથાકૂટ થાય એટલે બેન હું કે એ મહાભારત છું, એ રામાયણ થઈ. એટલે આને આ રામાયણ અને મહાભારતને આપણા ઘરના કંકાસ સાથે સરખાવો છો તમે? આ કોઈ કંકાસ કલેશની સાથે સરખાવાના કોઈ ગ્રંથો છે? અરે તમારા ઘરમાં રામાયણ થતી હોય તો કંકાસ થાય જ નહીં, લખી લ્યો કોરા કાગળે સાહેબ. અને મહાભારત એ ન થાય. મહાભારતે સમજાવી દીધું છે કે ત્યાગો તો યુદ્ધ નહીં થાય, મારું મારું ન કરો તો યુદ્ધ ન થાય, મહાભારત સમજાવે છે. તો એને લીધે કંકાસ કેમ થાય? તો આપણે મહાભારતને સમજ્યા જ નથી. હા, પુત્ર મોહની માલિકોર ધૃતરાષ્ટ્ર અંધ બન્યો એટલે મહાભારત થયું. મહાભારતે સમજાવ્યું કે દીકરામાં અંધ ન થવું, ધૃતરાષ્ટ્ર સમજાવે છે. દુર્યોધન જેવા દુષ્ટ માણસનો કોઈ વિશ્વાસ ન કરવો, મહાભારત સમજાવે છે. દુર્યોધનના પાત્ર દ્વારા સમજાવે છે, એટલે જ કોઈ પોતાના દીકરાનું નામ દુર્યોધન નથી રાખતું. રાખે કોઈ પોતાના દીકરાનું નામ રાવણ રાખ્યું નહીં. રાવણને સમજવો, કોક વાર રાવણ વિશે નેટ ઉપર સર્ચ કરજો, રાવણ કોણ હતો. લોકો તો આપણા દેવ દેવતીઓના જોક્સ બનાવે છે ભગવાનોના, ગલત ચીજ છે. આપણા ભગવાનો કઈ જોક્સ માટે નથી સર્જાણા, જેને આપણું સર્જન કર્યું એના માટે આપણે જોક્સ કરશું. મહાભારત ભીમનું અને દુર્યોધનનું યુદ્ધ થયું છે. દુર્યોધનની જાંગ તૂટી છે, વેરની અગ્નિની માલિકર બળી રહ્યો છે. દુર્યોધનને ખુશ કરવા અશ્વસ્થામા એની પાસે આવે છે. અશ્વસ્થામાએ વિચાર કર્યો કે દુર્યોધનને ખુશ કરવા માટે એણે કીધું કે હું કપટથી પાંડવોને મારીશ. તેઓ સૂઈ ગયા છે ત્યારે એમના મસ્તક કાપી ધડથી જુદા કરી નાખીશ. કોણે કીધું? કોણે કીધું? હવે પૂછતું જવું પડશે. અશ્વસ્થામાએ કોને કીધું? વચન દિયા, સુર દિયા, બચન દિયા, સુર દિયા, સોચા નહીં ક્યા હુઆ પરિણામ, સોચ સમજ કર કીજીએ જીવન મેં હર કામ. ભગવાન એક ક્રોધ આવે ને, એ અહીંયા ધ્યાન આપો. આ કડક માસ્તર છે યાર, પછી એડમિશન રદ કરી નાખશે તમારું કાલથી. જો તમે જે વાતું કરશે ને પછવાડે છેલ્લી ખુરશી બેહાડવાનો, પછી ઓલે આગળ વાળા બિચારને આવવું છે પણ જગ્યા નથી, તમે આગળ બે ના. આ મને એટલે તો એટલો અધર બેહાડ્યો છે કે તમારે જવાનું જોવામાં તકલીફ ન પડે. તો એ પ્રસાદ હમ જુએ છે, બોલો કે આવી ગયો. ક્રોધ આવે તો ધ્યાન રાખો, આ બધું શીખવાનું છે. ભાગવત તો ખાલી અંદર પ્રસંગો બધા સાંભળ્યા છે પણ અંદરની વસ્તુઓ હું તમને સમજાવું છું. ક્રોધ આવે ત્યારે સાવધાન, ક્રોધ આવે ને ત્યારે કોઈથી નિર્ણય ન લેવો, અને બહુ ખુશ થાવ ત્યારે કોઈને વચન ના આપો. સમજાય છે? દશરથ રાજાએ કઈ કઈને વચન આપ્યા હતા એટલે રામને વનવાસ થયો, ન દીધું હોત તો. એટલે પુરુષોને વિનંતી છે, છે કે નહીં? પુરુષો આ બાજુ ક્યાંય બેઠા કે નહીં? છે ને આ બાજુ? હા, ખુશ થાવ તો બૈરાને વચન ન દેવું, તારા હારું આમ કરીશ, જશી હું દિવાળી એ તને પાંચ તોલાનો હાર લઈ દઈશ. કેવું જ નહીં, લઈને દેવો પણ કેવું નહીં. ગુસ્સો આવે તો ક્રોધનો ખાનદાન બતાવું. ક્રોધનો ખાનદાન તમે જોયું છે? પરિવાર આખો છે ક્રોધનો. ક્રોધની લાડલી બેન જીભ છે, જીભ ક્રોધની બેન.
ક્રોધ આવે એટલે અહીંથી જ નીકળે બધું ફટાફટ ફટાફટ. ક્રોધની પત્ની હિંસા, ક્રોધનો મોટો ભાઈ અહંકાર, ક્રોધનો બાપ ભાઈ, ક્રોધને બે દીકરીયું છે, એક નિંદા અને બીજી ચુગલી. ક્રોધને એક દીકરો છે, એનું નામ છે વેર. આ ખાનદાનની એક વહુ છે, એનું નામ છે ઈર્ષા અને ઘૃણા. અને ક્રોધની માં છે અપેક્ષા. ક્રોધ કેવાથી જન્મે? અપેક્ષામાંથી. તમારું કોઈ કરે નહીં, હું તો કહું કોઈ માટે કંઈક કરો ને, કાંઈક કરો જ નહીં, કર્યા પછી ભૂલી જાઓ કે મેં તારા માટે કાંઈ કર્યું છે, તો જ તમને મજા આવે છે. તમે એની પાસે વફાદારીની અપેક્ષા રાખો જ નહીં સાહેબ. આવો આ બાજુ, જેવું અસ્વસ્થામાં નક્કી કર્યું, પ્રભુ તો અંતર્યામી છે. પ્રભુજી તુમ હો અંતર્યામી, પ્રભુજી તુમ હો અંતર્યામી. ભગવાનને બધી ખબર પડી જાય. તમે હું વિચારો છો ને, એ ભગવાનને ખબર પડી જાય, મને પડી જાય, કારણ કે ભગવાનનો દોસ્તાર છું. અત્યારે ઊંચા નીચા થતા એટલે મને ખબર પડી જાય કે આ વિચાર છે. એટલે તમારે તો એવો વિચાર કરાય. જો આ બાય પગ લાંબો કર્યો, જો કરો ભલે રહ્યો બા, ભલે રહ્યો ભલે રહ્યો. હું એ જ કહું છું કે તમે ત્યાં બેસીને પગ લાંબો કરી શકો, મારે પગ લાંબો કરવો હોય તો ક્યાં જવું, એ મન કયો. બે વાગાનો પલોઠી વાળીને હું બેહું બાપ, મારે શું કરું પ્રભુ? પણ તમે સાંભળતા હો ને સરસ, એટલે મને ક્યાંય કાંઈ કરવાની ઈચ્છા ન થાય. મારા ભાવમાં આવી જાઓ. મને પેટમાં દુખતું હોય તો ખબર ન પડે, માથું દુખતું હોય તો ખબર ન પડે, તમારો પ્રેમ મળતો હોય તો. ભગવાનને ખબર પડી ગઈ કે સ્વસ્થામાં આવવાનો છે. પાંડવોને જગાડ્યા, જાગો, ચાલો ગંગાના કિનારે જવું છે. ભગવાન ઉપર વિશ્વાસ મૂકો. પાંડવોએ પૂછ્યું નહીં કે અત્યારે રાતે હું કામ ગંગાના તીરે જવું છે. ભગવાન એના બાળકોને, પાંડવોના છોકરાઓને ઉઠાડ્યા કે હાલો, તો કે ના અમારે નથી આવું, એ ન ગયા. પરિણામે પાંચ પુત્રનો વધ થયો છે. પાંચ પુત્રના લઈ અને દુર્યોધનની પાસે આવે છે. દુર્યોધન માનતો નથી, અસ્વસ્થામાંને ખબર છે એ નહીં માને, એટલે જોડીની માલિકોથી પાંચ મસ્તક આમ કાઢી લટકેલા એ પાંચ મસ્તકો દુર્યોધનને બતાવ્યા. અને દુર્યોધને પાંચ મસ્તકો જોઈ અને દુઃખી થયો છે. કહે છે મારે આમની આરે ક્યાં વેર હતું, દુશ્મન પણ દાનો જોઈ. દુશ્મન દુશ્મનમાં ઘણો ફેર છે, દુશ્મન કોને કહેવાય છે, દુશ્મની માં રાવણને રામ મેળા રે. દુશ્મની દુશ્મની માં ફેર છે, દુશ્મન પણ. ખાનદાન માણા અને દુશ્મની કરવી ને તો એ ખાનદાન અરે કરવી સાહેબ. જોગીદાસ ખુમાનનું બારવટું ભાવનગરની સામે ચાલતું હતું. બારવટામાં સમજો બેનો, બારવટું બારવટિયા લૂંટે બારવટિયા, હા, એટલે એની માંગ પૂરી ન થાય એટલે બારવટે ચડે. એમાં જોગીદાસ ખુમાનનું બારવટું ભાવનગર રાજની સામે ચાલતું હતું. એમાં ભાવનગર રાજનો દીકરાનું અવસાન થયું. તો જોગીદાસ ખુમાન જે બારવટું કરતા હતા ને, એના બાપાને આદા ખુમાનને કીધું, બાપુ ભાવનગર રાજનો દીકરો ફાટી પડ્યો, મારે ખરેખરે જવું છે. જાઉં કે બેટા તું તો લક્ષ્મણ જતીનો અવતાર છો, જેની સામે આપણું બારવટું હાલતું હોય ને એને એને ખરેખરે જવાનો તને વિચાર આવે, જેની ફોજું તને પકડવા ફરતી હોય, જા બાપ જા. અને જોગીદાસ ખુમાન ભાવનગર રાજની માલિકો જાય. અંટળક માણસો આવે, બધાએ માથે ફાળિયા નાખી નાખી, અને બધાએ મહારાજ બેઠા હોય, ખરખરો કરે. જોગીદાસ ખુમાણ આવ્યો ને તો ભાવનગર રાજવી ઊભા થયા અને જોગીદાસ ખુમાણના માથા પર હાથ મૂકી અને કીધું, જોગીદાસ છાનાર્યો,
ત્યાં તો બધાએ મ્યાનમાંથી તલવારો બહાર નીકળી ગયા. જોગીદાસ આવ્યો છે, પકડો પકડો. મહારાજ કે ખબરદાર, આજ મારા ગરામાં ભાગ લેવા નથી આવ્યો, આજે મારા દુઃખમાં ભાગ લેવા આવ્યો છે. જોગીદાસ છાનાર્યો, બાપુ ઓળખી ગયા. અને ભાવનગર રાજ કહેતા હતા કે હજાર માણામાં તારો પડકારો ઓળખી જાવ જોગીદાસ, તો હજારો માણસમાં તારો રુદન કેમ ન ઓળખાય. મારા બાપ ભલે આવ્યો, બાપ ભલે આવ્યો. દુશ્મન પણ દાનો હોવો જોઈએ. બાપ, દુર્યોધનને બહુ દુઃખ થયું છે. આ બાજુ અર્જુન એમ ક્રોધિત થઈ અને પ્રતિજ્ઞા કરી છે કે અશ્વસ્થાનો મસ્તક તડથી જુદું કરી દઈશ. અર્જુન અશ્વસ્થામાં પકડીને લાવે છે, તડથી માથું જુદું કરવા જાય ત્યાં દ્રૌપદી કહે છે, મારશો નહીં, એને છોડી દેજો. અર્જુન પૂછે છે શું કારણ છે. પહેલું કારણ, એક એને મરાય નહીં કારણ કે બ્રાહ્મણ છે. બીજું કારણ, બ્રાહ્મણને મારશો તો બ્રહ્મહત્યાનું પાપ લાગશે. અર્જુન એ ગુરુપુત્ર છે, ગુરુપુત્ર ગુરુ સમાન કહેવાય, એટલે એની હત્યા ન થાય. અર્જુન વિચાર કરે છે કે મારું તો બ્રહ્મહત્યા લાગે અને ન મારું તો મારી પ્રતિજ્ઞાનો ભંગ થાય, શું કરવું. ભગવાન કૃષ્ણને કહે છે મારી પ્રતિજ્ઞાનો શું. અર્જુન કૃષ્ણ કહે, અર્જુન એક કામ કર, કોઈ પણ બ્રાહ્મણનો અપમાન છે ને એના મૃત્યુ બરાબર છે. સાચો જે સાત્વિક બ્રાહ્મણ છે એનું તમે અપમાન કરો ને તો એને મૃત્યુ મળ્યા બરાબર છે. એના એના મસ્તક કાપવાની જરૂર નથી, એના માથામાં જન્મસિદ્ધ મણી છે એ તું કાઢી લે. શિખા કાપી નાખ, જન્મસિદ્ધ મણી કાઢી લીધો છે, શિખા કાપી અસ્વસ્થામાં કાઢી મૂકો. અસ્વસ્થામાં મણી વિના તેજ હીન બન્યો છે. દુષ્ટ લોકોને સજા આપો ને તો સમજે નહીં, સમજદાર હોય ને એ સમજી જાય, પણ દુષ્ટ લોકોને સજા આપો એ વધુ દુષ્ટ બને. વિચાર કરવા માંડો, અસ્વસ્થતા વિચાર કરે કે આના કરતા મને મારી નાખો ને તો સારું હતું. આ મને અપમાનિત કરીને કાયદો જીવતે લાશ જેવા હું ફરું છું, પણ હું આનો બદલો લઈશ, મૂકીશ નહીં. અભિમાન્યુની પત્ની ઓત્રના પેટની માલિકર ગર્ભ છે, એનો હું નાશ કરીશ. અને એનો નાશ કરીશ એટલે પાંડવોનો વંશ નહીં રહે. અહીંયા મારે એક વાત કરવી છે કે આપણે ઘરે દીકરો હોય તો જ આપણો વંશ રહે અને આપણને લોકો યાદ કરે છે, એ માનવાનું ખોટું છે. જલારામ બાપા ને ક્યાં હતું કઈ, જલારામ બાપા દીકરો હતો તો યાદ, જલારામ બાપાને યાદ કરે છે ને. નરસિંહ મહેતા તો દીકરાનું મોત માગી લીધું હતું, નિર્વારસ જાઓ તો યાદ, નરસિંહને યાદ કરે છે ને. આપણે નરસિંહ અને જલારામમાંથી શીખવાનું છે કે દીકરો હોય તો જ વંશ રહે એવું નથી. ભગવાન ગર્ભમાં જઈ પરીક્ષિતનું રક્ષણ કરે છે. શ્રી કૃષ્ણએ સુદર્શન ચક્રથી એ અસ્વસ્થામાં જે બ્રહ્મશસ્ત્ર છોડ્યું છે એનો નાશ કરે છે. ચિંતાનું મારણ અને નિવારણ એટલે શ્રી કૃષ્ણ. દુર્યોધન ભીમને કહે છે, આખી કથા બહુ સુંદર છે સાહેબ, એક એક પાત્રો મહાભારત છે ને, કોકની વાંચજો. દુર્યોધન ભીષ્મ પિતાની પાસે આવીને કહે છે કે તમે પક્ષપાતી છો, સાંભળજો બહુ ભાવથી, આ પ્રસંગ સરસ છે.
તમે લડો છો અમારા પક્ષથી, પણ એક પણ પાંડવ હજી મરતો કેમ નથી? તમે એટલા શક્તિશાળી છો, તમે લડાઈ કરો છો, પણ પાંડવ એક ઓછો કેમ નથી? ખૂબ બોલે છે, ખૂબ. દુર્યોધન નાના મોટાની જરાય રાખ્યા વિના ભીષ્મ પિતા જેવાને બોલે છે. અને સાચા માણાને એક શબ્દ કહ્યો ને તો બહુ લાગી જાય, એટલું યાદ રાખો. અને સાચો માણા હોય ને એ તરત ગુસ્સે બી થઈ જાય, એટલું યાદ રાખો. ખોટું સહન ન કરી શકે. ભીષ્મને ખૂબ બોલે છે દુર્યોધન. એટલે ભીષ્મ કહે છે, એ દુર્યોધન, હું પક્ષપાતી નથી. અગર તને એવું લાગતું હશે તો જાઉં, કાલે અર્જુનને મારીશ યુદ્ધના મેદાનમાં. આ બાજુ કૃષ્ણને ખબર પડી, ચિંતા થઈ. સાંજનો સમય, યુદ્ધ પૂરું થયું, બધા પોતાની છાવણીમાં ગયા. ભગવાન કૃષ્ણ પોતાની છાવણીમાં બેઠા બેઠા વિચાર કરતા હશે કે દુર્યોધનને ખબર પડી ગઈ છે કે કાલ એનું મૃત્યુ છે. હવે આપણને ખબર પડે કે કાલ આપણે વયા જાઉં, આખી રાત નીંદર આવે આવે ના આવે ને? મધ્ય રાત્રે ભગવાન કૃષ્ણને એમ થયું કે અર્જુનની દશા હું હશે, ચાલ જોઈ આવું. ભગવાન રણભૂમિની માલિકો એક પછી એક છાવણી વટાવતા વટાવતા અર્જુનની છાવણીની પાસે આવે છે. છાવણીનો આમ પડદો હટાવીને જોવે છે તો અર્જુન પલંગમાં ઘસઘસાટ સૂતો છે. આ દાખલો જીવનમાં ઉતારજો. ઓ ભગવાનને નવાઈ લાગી કે આ કાને સમાચાર પહોંચ્યા નથી. શિર પર વેરી રિયો તુને ઘેરી સુતા તને નિંદરા કેમ આવે રે, કરી લેને બંદગી આ ફળ જાવે રે, કરી લેને બંદગી. ખબર પડે કે કાલે મોત છે તો હાથમાં માળા લઈ લેજો. છે જ, કાલ બધાય માળા લઈ આવજો. તક્ષક નાગ 7 દિવસ પછી આવવાનો છે, આપણે ક્યારે આવે નક્કી નથી. પરીક્ષિત તો ખબર છે કે 7 દિવસ પછી સર્પદંશ થવાનો. મને તમને ક્યાં કાલની ખબર છે? કાલની 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 રે, તમે વાત કરો નહીં કાલ. ઘડી પલકી ખબર નહીં, ઘડી પલકી ખબર નહીં કરે કાલ કી બાત. એ જીવ પર જમડા ફરે જેમ તે તર માથે બાત. તમારા બધા એના ને મારા માથા ઉપર આમ કાળ આટા મારે બધાને દેખાય છે? કોઈ ને દેખાતો નહીં. પણ યમના દૂતો બિચારા નિરાશ થઈ ગયા કે આ લોકો હવે કથા સાંભળી રહ્યા અને 2 દી તો પૂરા થઈ ગયા, હવે આને હાથે ન ડાડાય મારાથી, આને જોવાય પણ નહીં. આ લોકો 7 દી પૂરા કરે એવા જ છે, ક્યાંય નહીં જાય. તો જે પ્રભુની નજીક છે એને કાળ પણ સ્પર્શી શકતો નથી, એટલું યાદ રાખજો. ભગવાન અર્જુનને જગાડે છે. અર્જુન, ઓ ભગવાન, આપ મધ્યરાત્રે મારી છાવણીમાં. અર્જુન ઉભો થઈ જાય છે. કેમ અત્યારે આવવાનું થયું ભગવાન? તને કઈ ખબર છે? બોલે, હા. શું ખબર છે? કે દાદા ભીષ્મે કીધું છે કે કાલે
લડશે અને કાલ મારું મૃત્યુ થશે, તને ખબર છે? તોય નિરાતે સુતોશ? હા ભગવાન, સુવા દો ને ભગવાન, હજી નિરાત મને કઈ નથી થવાનું. ઓ, એટલી બધી તને ખબર છે કે તને કઈ નહીં થાય? હા, તને કઈ નહીં થાય એનો 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 તને એટલું બધું ગૌરવ કેમ છે? તને કેમ ખબર છે કે તને કઈ નહીં થાય? કે ભગવાન, મને એટલા માટે ગૌરવ છે કે મારી ચિંતા કરવા વાળો તો દ્વારકાધીશ છે. એ મારી ચિંતા કરતો હોય પછી મને હું કામ કાંઈ થાય? ચિંતા તો મેં દ્વારકાધીશને હોપી દીધી. એ જાગે અને હું સુઈ જાઉં એમ ચિંતા જો તમે ભગવાનને સોંપી દેશો ને, તો તમે નિરાતે સુઈ જાજો. દ્વારકા વાળો તમારા આંગણે પેરો ફરતો હશે, એટલું યાદ રાખજો. સોબજો, વિશ્વાસ રાખજો. ભીષ્મ કીધું કે અર્જુનને મારીશ, દુર્યોધન કહે પણ મને વિશ્વાસ નથી આવતો એનું શું? આ દુર્યોધનો કોઈ ઉપર વિશ્વાસ ન કરે. અમુક દુર્યોધન જેવા જો એનો વિશ્વાસ આપણે ન કરાય. દાદા, વિશ્વાસ નથી આવતો તમે બોલો છો એમાં. ભીષ્મ દાડો કઈ કામ કરે, દુર્યોધન કાલે ભાનુમતીને મારી પાસે મોકલજો. ચાલો, કોને ખબર છે ભાનુમતી કોણ હતી? કોઈને ખબર છે? બોલો, દુર્યોધનની. અરે વાહ વાહ વાહ, કેવું પડે આવું આવું પૂછીએ ને? તો છોતાય જાગૃત રહીએ અને બોલવા વાળો જાગૃતિ હાળે, ભૂલ થઈ ગઈ તો સુધારી લેવાય. શ્રોતા જાગૃત જોઈ. કાલ તારી પત્ની ભાનુમતીને મારી પાસે મોકલજે, એને હું અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપીશ. હવે આ ખબર પડી ગઈ, જો ભાનુમતીને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ મળી જાય તો આ દુષ્ટ દુર્યોધનનું મૃત્યુ ન થાય. એટલે ભગવાનને ખબર પડી કે આ આશીર્વાદથી વંચિત ભાનુમતી રહેવી જોઈ. અડધી રાતે જઈને દ્રૌપદીને જગાડી. ભગવાન અંતર્યામી છે. तू अंतर्यामी सबकी पीड़ा पहचाने रे, सबके हृदय में बैठा गट गट की जाने रे. तू अंतर्यामी सबकी पीड़ा पहचाने रे, सबके हृदय में बैठा गट गट की जाने रे. कहीं धूप है रंग सुनहरे, कहीं पे छाया है, या वही जो तेरे मन को भाया है. कहीं धूप के रंग सुनहरे, कहीं पे छाया है, या वही जो तेरे मन को भाया है. तू है भाग्य विधाता, तेरे लेख से लेखे है, तू लिखने वाला है, हम सब तेरे लेखे हैं. विधाता तेरे लेख से देखे हैं, तू लिखने वाला है, हम सब तेरे लेखे हैं. भगवान अंतर्यामी छे. भगवान ने खबर पड़ी गई, मध्य रात्रि जईने भगवान ने द्रौपदी ने जगाड़ी छे. आ बाजू भानुमती रस्ता में भगवान कृष्ण ने मळे छे. ભાનુમતી આટલી વહેલી સવારે ક્યાં જાય છે? દાદાના આશીર્વાદ લેવા માટે જાઉં છું. આટલી સવારે વહેલી? નિરાતે જાજે ને, દાડો ક્યાં હોય યોજાવાનો? અત્યારે તો દાદા સમાધિમાં, સંધ્યામાં, પૂજામાં હોય, એને તકલીફ પડે. તું પછી જાજે, દાદા તો આપણા જ છે ને. ભાનુમતી પાછી વળી ગઈ. ભાનુમતીને પાછી વાળી ભગવાન દ્રૌપદીને જગાડીને લઈ ગયા. દ્રૌપદીએ દાદા ભીષ્મને પ્રણામ કર્યા છે, દાદાની આંખો બંધ છે, ભાનુમતી સમજી અને અખંડ સૌભાગ્યવતીના દ્રૌપદીને આશીર્વાદ આપ્યા. આ કૃષ્ણ છે. પણ ભગવાને પહેલાથી દ્રૌપદીને કીધું તો જાતા વેદ કંઈ બોલતી નહીં, દાદા પ્રણામ કે કંઈ કરતી નહીં, નહીતર તકલીફ પડશે. એટલે મૂંગા રહેવામાં સમય, અમુક સમય સુધી મૂંગા રહેવું. જો દ્રૌપદી જઈને કે દાદા પ્રણામ, તો દાડો ઓળખી જાય, ખુલી ગઈ. પણ
ગઈ, પગરવ થયો, દાદાને એમ થયું ભાનુમતી આવી, અખંડ ભાગ્યવતીના આશીર્વાદ દીધા અને આશીર્વાદ આપ્યા પછી દ્રૌપદી બોલી, દાદા આશીર્વાદ ફળશે તો ખરા ને? ઓ કોણ? પાંડવ પત્ની દ્રૌપદી? હા બેટા, આપ્યા છે તો જરૂર ફળશે, અર્જુનને કઈ નહીં થાય. પણ બેટા, મને એ તો વાત કર કે તું આવી છો કોની સાથે? ક્યારે આવી? દ્વાર ઉપર જોયું તો કેશવ. કેશવ, તમે મારી સાથે મજાક કરી? એ કેશવ, કૃષ્ણ કહે ધર્મ બચાવવા માટે કર્યું છે. દાદા માગો, શું જોઈ છે માગો, જે જોતું હોય માગો દાદા, બસ. કેશવ, મારે કઈ નથી જોતું, મારો અંત સમય આવે મને આપનું દર્શન થાય. મારો અંત સમય જ્યારે આવે પ્રભુ, તમે રહેજો નયનની સામે પ્રભુ. મારો અંત સમય જ્યારે આવે પ્રભુ, તમે રહેજો નયનની સામે પ્રભુ. સ્વર્ગે મને સ્વર્ગે મળે કે ના મળે, મારે દર્શન તમારા કરવા છે. સ્વર્ગ મળે કે સમય આવે ત્યારે ઇતના તો કરના સ્વામી, જબ પ્રાણ તન સે નિકલે. આપણે બધા ભગવાનને કહી કે ઇતના તો કરના હૈ સ્વામી, જબ પ્રાણ તન સે નિકલે. ભગવાન મને દર્શન થાય મારા અંત સમયે. પીતાંબરી કસી હો, મન મેં એ છબી બસી હો, ભગવાન નું દર્શન. ઓઠો પે કુછ હસી હો, જબ પ્રાણ તન સે નિકલે. ભગવાન મને અંતિમ સમય દર્શન આપજો. નહીં માગો, ભગવાન કહે છે. ભીષ્મ કહે છે, તમારી પાસે શું માગવું? હે ભગવાન, મને શું માગવું એની બુદ્ધિ આપો. એ સાંભળજો શ્રોતાઓ, એ વૈષ્ણવો સાંભળજો, ભગવાન તમને પ્રસન્ન થાય ને તો ભગવાનને એમ કહેજો કે મને શું માગવું એની મને બુદ્ધિ આપો. નહીતર કેવું છે ખબર છે? એક ભિખારીને ભગવાન પ્રસન્ન થયા. ભિખારી માગ માગ હું જોઈ છે તો કે વાઇટકો માગવાનો તૂટી ગયો છે, બીજો વાઇટકો આપો.
એક પરિવારમાં ત્રણ જણા, માં બાપ અને દીકરો. ભગવાન પ્રસન્ન થયા કે ત્રણે એક એક વરદાન આપું છું, જાઓ. હવે માગતા આવડવું જોઈએ ને. ત્રણેયને ભગવાન વરદાન આપ્યું. પેલી માં હતી ને એને ભગવાને કીધું, મને સરસ મજાની સુંદરી બનાવી દીધું. સરસ સુંદરી બની ગઈ અને નદીએ લુગડા ધોવા ગઈ, ત્યાંથી રાજા નીકળ્યો તો એને ગમી ગઈ, તો ઉપાડી ગયા. આ બાજુ બાપુ ગોતવા નીકળ્યો. કોકે કીધું કે આવું થયું, રાજા લઈ ગયા. એટલે એના બાપે હાથમાં પાણી લઈને બીજું વરદાન માંગ્યું, ભગવાન એને ગધેડી બનાવી દીધું. એટલે બાહુલી ગધેડી થઈ ગઈ. એટલે રાજાએ ડફણા મારીને કાઢી મૂકી. છોકરો ઘરે લે એવો, છોકરા પાસે એક વરદાન બાકી હતું, એને કીધું ભગવાન મારી માને હતી એવી કરી દી. ત્રણેય વરદાન નકામાં ગયા. ત્રણમાંથી એકોય વરદાન કામ આવ્યું. બાપ, એ ભગવાન પ્રસન્ન થાય તો શું માગું એ પરમાત્માને કહેજો, તમને બુદ્ધિ આપે. પ્રભુની કૃપા હોય તો જ માગતા આવડે. અને તમે માગો નહીં, બધું આપી દે એવું નથી ભગવાન પાછું. તો માગો ને આપી દે તમને, એટલો બધો ભોળો છે. ભગવાન કહે છે, હું કઈ ગાંડો નથી રે, હું કઈ કેલો નથી રે, કોઈનો છેતરો છેતરાવ એવો સસ્તો નથી રે. હું કઈ ગાંડો નથી રે, હું કઈ કેલો નથી રે, કોઈનો છેતરો છેતરાવ કોઈ સસ્તો નથી રે. ઉકાઈ ગાડો નથી રે, ઉકાઈ ગાડો નથી રે, ઉકાઈ
ભગવાન કહે છે કે હું એવો ગાંડો નથી, કોઈ કંઈ માગે તો એને હું આપી દઉં. ભગવાન કૃષ્ણ સ્વધામ જવાને માટે જઈ રહ્યા છે. પ્રસંગ બહુ સુંદર છે. રથ જવાના રસ્તે કુંતીજી ઊભા છે, ભગવાન કૃષ્ણને જોઈને વંદન કરે છે. વંદનથી ભગવાન હંમેશા બંધનમાં આવે છે. કુંતીજી મર્યાદા તેમજ સાધના ભક્તિ છે. પ્રભુ વંદન કરે છે. કુંતી જાણી ગયા છે કે આ ભગવાન છે, મારા ભાઈનો પુત્ર ભલે હોય. કુંતી હાથ જોડીને ભગવાન દ્વારકાધીશ કૃષ્ણને કહે છે, હું આપના ઉપકાર કેમ ભૂલું? દુર્યોધનને લાડુમાં ઝેર ભેળવેલી વખતે ભગવાન ભીમને આપે બચાવેલો, લાક્ષાગ્રહમાં આપે જ લાજ રાખી છે. દ્રૌપદીની સાડીના ચીર પુરનાર આપ હતા. કુંતી કહે, અમારો ત્યાગ ન કરો નાથ, એક વરદાન માંગુ છું. જો આપ મને આપો, ભગવાન કહે છે, શું જોઈ છે? માગો. હે ભગવાન, જે કુંતીએ માંગ્યું છે ને, એ જીવનની માલિક કોઈ માંગ્યું નથી, એટલું યાદ રાખજો. કુંતી જેવું માગજો. હે ભગવાન, સુખ કે માથે શિલાપણો હરિ હૃદય સે જાય, બલિહારી વો દુખ કી પલ પલ નામ જપાય. પ્રભુ મોટા મોટા દુઃખના પ્રસંગ આવીને માથે પડે એવું વરદાન આપો, કારણ કે દુઃખમાં જ નારાયણનું સ્મરણ થાય છે. સુખમાં સાંભળે સાયવી અને દુઃખમાં માને બાપ, માધવ ત્યારે સાંભળે જ્યારે રણમાં પડતો હોય ખાર. સુખમાં સાંભળે સાયવી, ભગવાન સુખ આપે. બધી વાતનું સુખ હોય ને સાહેબ, હાલ ચાલતા હોય, પગ હાલતા હોય, શરીર તંદુરસ્ત હોય, રૂપિયા હોય, ત્યારે કાશ્મીર ફરવા જાય, માઉન્ટ આબુ જાય, ઊટી જાય, મસૂરી જાય. પણ ઘરનો દીકરો બદ્રીનાથ, કેદારનાથ કે ચારધામની જાત્રા એનો જાય. અને પછી ગઢ પણ આવે તો હાથે ના હાલતા હોય, પગે ના હાલતા હોય, આંખે દેખાતું ન હોય. હવે ચારધામની જાત્રા કરવી નથી કરવી બાપ, જ્યારે કરવાની હતી ત્યારે તે કરી નહીં. યુવાનીમાં યાત્રા કરો, વૃદ્ધાવસ્થાએ ક્યાં યાત્રા થવાની છે? પૈસા હોય પણ યાત્રા ન થાય. યાત્રા કરો, યાત્રા મતલબ એક દર્શન કરો. પણ હવે તો આપણે દર્શનની પિકનિક બનાવી દીધી છે. અહીંથી ટ્રેનમાં બેસી હરિદ્વાર જતા, એમાં ગુજરાતી હોય તો ખબર પડી જાય, થેપલાન, ખાખરાન, ઢોકળાન, ભજીયાન, તીખા ગાંઠિયાન, મોળા ગાંઠિયાન, હાટાન, ગારીન, એ કાઢે ને ત્યાં ડબ્બાવાળા બધા કે સુરતવાળા લાગે છે. ઢોકળાન યાત્રા કરવા જાઓ તો અપવાસ કરો, ભૂખ્યા રહ્યો, પરમાત્માના દર્શન કરવા જાઓ છો સાહેબ. કુંતી કહે છે, ભગવાન ખૂબ દુઃખ આપજે. હનુમાનજી મહારાજ કહે છે, ચોપાઈ છે, કહો હનુમંત વિપત્તિ પ્રભુ છો, તબ તબ સુમિરન ભજન હોઈ. શ્રી રામ જય રામ જય. સાડા પાંચ થયા છે. છ વાગે પૂરું કરવાનું છે. તમારે ઘરે જઈને રસોઈ બનાવવાની છે, અને નહીં જાઓ તો દ્વારકાધીશ તમારું રૂપ લઈને જવાનો છે, જવાનો છે, જવાનો છે. જો બેઠા રહ્યો જઈ, ચાલો આજ તો બધા બેઠા રહ્યો, આપણે કથા લંબાવીએ.
જોઈ છીએ કોના પતિને કેટલો પ્રેમ છે, અહીંયા આવે તેડવા. મોબાઈલ ઉપર મોબાઈલ મંડે આવા, ક્યાં ગઈ તું, ક્યાં ગઈ. પ્રેમ નથી, કામ છે એટલે યાદ કરે છે, સ્વાર્થ છે. બાપ બે ઘડી કદાચ આનંદ હોઈ શકે, સુખ અને દુઃખ મનમાં ના આણીએ, એ તો ઘટ સાથે કડિયા રઘુનાથ નાચે જડિયા. એક રાજા અને એક મંત્રી જંગલમાં જતા હતા શિકાર કરવા. એમાં હાંજ પડી ગઈ, જંગલમાં રસ્તો ભૂલી ગયા. રાજાને ભૂખ લાગી, હા તો રાજાને મંત્રીને કે ભૂખ લાગી, વ્યવસ્થા કરો. અલે પણ રાજા, હું અહીંયા ક્યાં વ્યવસ્થા કરું, અહીંયા તું રાજા નથી ને હું મંત્રી નથી, બે જણા ભૂલા પડ્યા. નહીં, ભૂખ લાગી. એક વૃક્ષ નીચે થાયકાન ઘોડા ઉપરથી ઉતરાણ ઉભા રહ્યા, એમાં વીજળીનો ચમકારો થયો. વીજળીના ચમકારે એ મોતીડા પરો માનવા, અચાનક અંધારું થશે. ચમકારો થાય ને એની અંદર જેને દિવ્ય દ્રષ્ટિ હોય એને ઘણું દેખાઈ જાય. હવે અહીંયા તો ભજન નથી ગાવું, પણ રાજા એ વીજળી થઈ અને મંત્રીને જાડવા ઉપર ફળ દેખાણું. ઓહો, ખાવાનું તો ઉપર છે. કટારી કાઢી ફળ કાપ્યું, હાથમાં લીધું, ચાર ચીર કરી રાજાએ, રાજાને દેવું પડે ને એના હાથમાં, રાજા હતો એટલે રાજાએ ચાર ચીર કરી. એક ચીર ઓલા મંત્રીના, ગાય બિચારો ભૂખો છે ને, ખવડાવીને ખાય ને એને માણા કહેવાય. એકલો એકલો ખાય ને એ તો કાગડાય પેટ ભરે ને કૂતરાય પેટ ભરે. કાંઈ આવે ને ખાવાનું તો બધાય વેચીને ખાઉં. હા, મને મળેલું સુખ બધાને મળવું જોઈએ એવો વિચાર કરવો. એક ચીર આપે મંત્રીને, મંત્રી તો ખાઈ ગયું. હે મહારાજ, બહુ ભૂખ લાગી, હજી એક ચીર આપો ને. તો બીજી ચીર આપી, એ ખાઈ ગયો. ફરી પાછો મંત્રી રાજાને કહે, હે મહારાજ, બહુ ભૂખ લાગી, હજી એક ચીર આપો ને. બોલે, બે ચીર ખાઈ ગયો, બિચારાને લાગી એ છે મારો મંત્રી, આ ત્રીજી લે ખાઈ જા. ત્રીજી ખાઈ ગયો, હે મહારાજ, હજી બહુ ભૂખ લાગી, જોલી તમારા હાથમાં છે આપો ને. રાજા કહેતો, તું માણા છો કે કોણ છું, મારો વિચાર કરતો નથી, તને ભૂખ લાગી છે મને લાગી. ત્રણ ચીર ખાઈ ગયો, હવે ની આ પૂજા એમ કરીને ચોથી ચીર રાજાએ આમ કરીને મોઢામાં નાખી અને એવું કડવું ફળ હતું, થૂ થૂ કરીને થૂકી નાખો. રાજાએ મંત્રીને કીધું કે ફળ આટલું બધું કડવું હતું તોય તે ફરિયાદ ન કરી? અને મંત્રીએ જવાબ આપ્યો કે મહારાજ, આખી જિંદગીમાં તમારા હાથે અનેક મીઠા ફળ ખાધા હોય તો એક કડવું ફળ આવી જાય ને તો એ ખાઈ લેવાય, એની ફરિયાદ ન કરાય. તમારો રાજા ઉપર વાળો દ્વારકાધીશ હજારો હજારો સુખ દીધા હોય અને કોક દી તકલીફ આવે, ઈ જે તકલીફ આવે છે ને એ ભવિષ્યના સુખની નિશાની છે. તમને આજ તકલીફ આવે તો સમજો કે હવે સુખ આવવાનું છે, કારણ કે દુઃખ પૂછવાડે સુખ ને સુખ પૂછવાડે દુઃખ લખેલું જ છે, એટલું યાદ રાખજો સાહેબ. ચાર પ્રકારના મદથી માણસ માન ભૂલે છે. એક વિદ્યાનું અભિમાન હોય છે, એક જવાનીનો મદ હોય, એક દ્રવ્યનો મદ હોય અને એક અધિકાર સત્તાનો મદ હોય છે. મને લાગે છે સમય 6:10 છે અને આજે તમે નક્કી કર્યું છે કે બહેનોને 10-15 મિનિટ મારે રમાડવાના છે. કાલે મેં વચન આપ્યું તો અહીંયા કથાને હું અહીંયા હું કથાને વિરામ આપીશ.